અંકલેશ્વરની શાક માર્કેટમાં હાલ પાછોતરા વરસાદને લઈને વિવિધ શાકભાજીઓમાં અછત જોવા મળી રહી છે। આમ તો ચોમાસે ભાવ વધારો શાક માર્કેટમાં જોવા મળે છે, પરંતુ અંકલેશ્વરની માર્કેટમાં મહારાષ્ટ્રના નાસિકથી આવતું શાકભાજી વરસાદને કારણે બંધ થયું છે, જેથી અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતા ભાવ વધ્યા છે। જો કે વેપારીઓ પણ આટલા ભાવોથી પરેશાન બન્યા છે અને ભાવ વધતા ખપત ઘટી છે। દર ચોમાસે ભાવ વધારો થાય જ છે, પણ આ વખતે પાછોતરા વરસાદને લઈને ભાવમાં અગાઉના વર્ષો કરતાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેથી વેપારીઓએ ખેડૂતોને જ વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે। અંકલેશ્વરની શાક માર્કેટમાં હાલ રીંગણા 60 રૂપિયા, ભીંડા 40 રૂપિયા, ટામેટા 50 રૂપિયા, તુવેર 80 રૂપિયા, દૂધી 50 રૂપિયા, ગુવાર 60 રૂપિયા અને ભરવડ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। દિવાળી બાદ ભાવ ઘટે તેવી શક્યતા હાલ તો વેપારીઓ સેવી રહ્યા છે। શાકભાજીમાં તોતિંગો ભાવ વધારો થયો છે, જેના પગલે ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ શાકભાજીના ભાવ વધી જવાથી કારણ છે કે પછોતરો જે વરસાદ વધારે પડ્યો એનાથી શાકભાજીનો જે ફૂલો ગળી ગયા, એથી લાગોછો થઈ ગયો, તો લાગોછો થઈ ભાવ વધી ગયા। ભીંડા 300ની બદલે 600 થઈ ગયા, દૂધી 200ની બદલે 400 થઈ ગઈ, અને પરવડ 400ની બદલે 800 રૂપિયા થઈ ગયા। એનું મૂળ કારણ છે બીજું કે આપણા મહારાષ્ટ્રના માટે શાકભાજી આવે એની પણ આપણા શાકભાજી મહારાષ્ટ્રના માટે આવે એની પર ખૂબ મુખ્ય આધાર રાખવો પડે। આજે ટામેટા 300 ને 600 થઈ ગયા, બેંગણ 500 ને 1000 થઈ ગયા, બધું બહારથી આવે છે। ફરસી છે એ ભાવ ડબલ થઈ ગયા, ગુવાર 1200 રૂપિયા થઈ ગઈ, અને હાલ વરસાદ પડેલો હોવાથી બધું પાણીમાં માપ પાક નાશ થઈ ગયો, જેથી હવે પછી જો ભાવ સુધરશે બધું દિવાળી પછી થશે, કારણ કે બધો પાકનો બધો ભાગ ખલાસ થઈ ગયો અને ભાવનો માલ બી આવક ઓછી થઈ ગઈ। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।